हेलो स्टूडेंट, गुड मॉर्निंग। गण सिद्धांत ना लास्ट लेक्चर में आपणे विधेय ना प्रकार एटले के स्पेशियल विधेय अने एना आलेख विषय नी चर्चा करेली। एमा छेल्लू एक विधेय बाकी राखेलू जे छे महत्तम पूर्णांक विधेय। महत्तम पूर्णांक विधेय एटले शू? तो विधेय एफ आर थी आर एफ ऑफ एक्स बराबर અને કહેવાય બોક્સ x, મોટા કૌંસની અંદર x લખેલો છે અને કહેવાય બોક્સ x। હવે આનો મતલબ શું? તો કે x અથવા x થી નાના તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક, એ આનો મીનિંગ થયો। બોક્સ x જેનું નામ છે મહત્તમ પૂર્ણાંક વિધેય, એટલે કે જે કંઈ x ની કિંમત લીધી હોય, x ક્યાંથી લેવાનો? R માંથી, એટલે કે વાસ્તવિક સંખ્યા R ગણમાંથી લીધેલો x, એના અથવા એનાથી નાના જેટલા પૂર્ણાંકો છે એમાં સૌથી મોટો પૂર્ણાંક, એ આનો જવાબ બને। અથવા બીજું, x થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક। હવે જો આને સંખ્યા રેખાથી સમજો, f of x, x बराबर ने लिधा 2.20, એટલે 2.20 નું બોક્સ, બોક્સ માં 2.20। હવે આ 2.20 આવે કઈ જગ્યાએ? તો કે અહીંયા ક્યાંક આવે, 2.20 આપણે સંખ્યા રેખા ઉપર ખાલી મૂકેલા છે। હવે આપણને આ શું કહે છે? x અથવા x થી નાના તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક, એટલે હવે x એટલે આ આપણો x છે, એ અહીંયા છે, આનાથી નાના તમામ પૂર્ણાંકો, હવે એનાથી નાના પૂર્ણાંકો એટલે આ 2, 1, 0, -1, -2, -3 અને આ બાજુની બધી નેગેટિવ કિંમતો, આ બધા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક કયો? તો 2। તો આનો જવાબ થયો 2। આવી જ રીતે લઈએ f ઓફ 1.78, તો 1.78 નું બોક્સ, હવે 1.78 ક્યાં આવશે? તો કે અહીંયા આવશે, આ 1.78। આનાથી નાના તમામ પૂર્ણાંકો એટલે 1, 0, -1, -2, -3 આ બધા, આ બધામાં સૌથી મોટો પૂર્ણાંક કયો? તો કે 1। મતલબ કે આ જે જગ્યાએ x હોય એની ડાબી બાજુ આવતો પૂર્ણાંક, હવે f ઓફ 3, તો 3 નું બોક્સ, તો 3 પોતે જ પૂર્ણાંક છે, તો એનો એ જ જવાબ, 3 પોતે જ પૂર્ણાંક છે એટલે એનો આન્સર એનો એ જ આવે। હવે અલ્ટિમેટલી બહુ વધારે મગજમારી નથી કરવી આપણે, પણ આ ભૂલી જાઓ, 2.20 પોઈન્ટને દૂર કરતો આગળનો જવાબ, 1.78 કાઢી નાખો, એક જવાબ, આમાં પોઈન્ટ નથી તો 3 જવાબ, 4.7895 આનું બોક્સ, તો કે 4, કેમ કે આના કરતા નાનામાં નાનો અને મોટો પૂર્ણાંક, નાના પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક કયો આવવાનો? 4। 7.8825, તો 7। ક્લિયર? હવે નેગેટિવ કિંમત માટે શું થાય? તો કે દાખલા તરીકે હું એમ લઉં -1.25, તો જો -1.25, -1 અહીંયા અને આ -1.25, તો આના કરતા નાના પૂર્ણાંકો કયા? તો આના કરતા નાના પૂર્ણાંકો -2, -3 આ બાજુ, એટલે આના કરતા નાના પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક કયો આવશે? -2। એટલે કે આ જે કિંમતોનું બોક્સ એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય લેવાનું હોય એનાથી, જે આપેલી કિંમત છે એનાથી ડાબી બાજુનો આવતો પહેલો પૂર્ણાંક જવાબ, 2.20 ની ડાબી બાજુ 2 પૂર્ણાંક, તો એ 2 જવાબ, 1.78 ની ડાબી બાજુનો પૂર્ણાંક 1, તો આ 1 જવાબ,
એવી રીતે માઇનસ માં માઇનસ 1.25 ની ડાબી બાજુ નો પૂર્ણાંક માઇનસ 2 માઇનસ 3.89 તો માઇનસ 3 ની ડાબી બાજુ માઇનસ 4 મતલબ શું થયો કે જો ધન કિંમતો હોય તો પોઈન્ટ આગળની કિંમત અને ઋણ હોય તો આમાં એક ઉમેરી દેવાના 1 ના 2 માઇનસ 3 ના માઇનસ 4 માઇનસ 11.2835 પોઈન્ટ પછી નાની કોઈ વેલ્યુ નથી માઇનસ 11 ના 12 માઇનસ 8.3421 તો માઇનસ 9 6.28 તો 6 ધન છે એટલે 6 ઋણ હોય તો એક ઉમેરવાના હવે આ ક્લિયર હવે આને આપણે વિધેયની દ્રષ્ટિએ અને એના આલેખની દ્રષ્ટિએ જોવું છે તો એની કિંમતો કેવી રીતે બદલાય છે એ ચેક કરીએ જોઈએ આ જોઈ પોઈન્ટ પછીનાને દૂર કરો ધન કિંમત હોય તો અને ઋણ હોય તો આગળના કિંમતમાં 1 બાદ કરવાના મતલબ ડાબી બાજુ ખસવાનું એટલે માઇનસ 3 હોય તો માઇનસ 4 માઇનસ 8 હોય તો માઇનસ 9 માઇનસ 11 ના માઇનસ 12 ક્લિયર આ મહત્તમ પૂર્ણાંક વિધેય બોક્સ x તરીકે ઓળખાય હવે જો વિધેય તરીકે આપણે આને જોઈએ તો હું અહીં x ની કિંમત માઇનસ 3 થી માઇનસ 2 સુધી રાખું અહીંયા જવાબ હોય આપણો ઘટક માઇનસ 3 થી માઇનસ 2 જો માઇનસ 2 બની ગયો તો જવાબ માઇનસ 2 પણ માઇનસ 2 કરતા નાનું તો બોક્સ x શું આવશે માઇનસ 3 માઇનસ 3 થી માઇનસ 2 ની વચ્ચેની તમામ કિંમત માટે અને માઇનસ 3 માટે જવાબ માઇનસ 3 હવે માઇનસ 2 થી શરૂ કરો માઇનસ 1 સુધીમાં બોક્સ x નું મૂલ્ય માઇનસ 2 માઇનસ 1 થી 0 ની વચ્ચે બોક્સ x નું મૂલ્ય માઇનસ 1 0 અને 1 ની વચ્ચે ના x માટે જવાબ 0 1 અને 2 ની વચ્ચેની કિંમતો માટે મૂલ્ય 1 2 અને 3 ની વચ્ચેની કિંમતો માટે મૂલ્ય થયું 2 3 થી આગળ જશો એટલે 3 હવે આ x વાસ્તવિક કિંમત છે એટલે 3.4 3.11 3.25 આવી બધી જ કિંમતો એ ધારણ કરતું હશે અહીંયા 0 અને 1 ની વચ્ચે 0.1 0.2 3.4 0.11 0.25 0.30 આવી બધી જ કિંમતો આ ધારણ કરશે હવે આના આધારે આપણે આલેખ બનાવવો છે તો આલેખમાં આ 0 આ 1 2 3 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 હવે જો હું 0 થી 1 થી શરૂઆત કરું 0 અને 1 ની વચ્ચે x એમાં 0 લેવાનો 1 નહીં લેવાનો એટલે આ 0 લેવાનો એટલે અહીંયા ડાર્ક થાય અને 1 નથી લેવાનો એટલે બ્લેન્ક હોલ આવે 0 અને 1 ની વચ્ચે આ આપણું f(x) મૂલ્ય થયું 0 એટલે આવું થાય હવે 1 અને 2 ની વચ્ચે 1 લેવાનો 2 નથી લેવાનો એટલે 1 અને 2 ની વચ્ચે આ 1 2 3 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 1 અને 2 ની વચ્ચે x નું મૂલ્ય 1 એટલે આ થયું આપણું f(x) એટલે કે y y અક્ષ ઉપર f(x) લેવાનો f(x) નું મૂલ્ય 1 એટલે અહીંયા 1 લેવાનું છે x બરાબર 1 ત્યારે આ 1
x बराबर 1 અને 2 ની વચ્ચેની બધી જ કિંમતો માટે જવાબ કેટલો આવવાનો 1 આનો મતલબ શું તો કે 1 અને 2 ની વચ્ચેની તમામ x ની કિંમત માટે વિધેયનું મૂલ્ય 1 એટલે આ બધા માટે 1 2 સુધી 2 નથી લેવાના એટલે 2 આગળ બ્લેન્ક હોલ બને એવું જ અહીંયા 2 થી 3 માટે अबे ऊपर पाचा जाओ माइनस वन थी जीरो मा माइनस वन थी जीरो मा माइनस वन इले आप ब्लैंक हॉल बन से अडार ये हुआ मा आप ब्लैंक अडार अमा आप ब्लैंक अडार आउ फंक्शन बने इले आवा आलेख હવે આ જુઓ તો કેવો આલેખ છે પહેલું પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું ચોથું પાંચમું છઠ્ઠું મતલબ કે પગથિયાનું વિધેય બન્યું પગથિયું સીડી એટલે આને બીજું ઇંગ્લિશમાં કહેવાય સ્ટેપ ફંક્શન મતલબ કે પગથિયાનું વિધેય ઘરમાં સીડી બનાવીએ તો આ પ્રકારની બને તો આ પગથિયાનું વિધેય છે એને બીજા નામથી સ્ટેપ ફંક્શનથી પણ ઓળખી શકાય છે મહત્તમ પૂર્ણાંક વિધેય બોક્સ એક્સ થી દર્શાવાય બોક્સ એક્સ એટલે આપેલા એક્સ ની કિંમત કરતા નાના તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક ક્લિયર હવે આપણે જોઈએ વિધેયોના બેઝિક ક્રિયાઓ વિધેયોની બેઝિક ક્રિયાઓ મતલબ કે બે વિધેય વચ્ચેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ક્રિયાઓ કેવી રીતે વ્યાખ્યાયિત થાય એ જોવાનું છે તો બે વિધેયનો સરવાળો હવે x r નો ઉપગણ હોય એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ r નો કોઈ ઉપગણ x માટે f વિધેય x થી r અને g વિધેય x થી r બંનેના વિસ્તાર એટલે કે સહપ્રદેશ r ગણ આપેલા છે તો આ બંને વાસ્તવિક વિધેય કહેવાય અને આના પ્રદેશ શું છે તો કે r ના ઉપગણ છે x ઉપગણ r એટલે r ના ઉપગણ હવે પહેલી વસ્તુ યાદ એ રાખવાની છે કે બે વિધેયનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર આ જો બંનેનો પ્રદેશ સમાન હોય તો શક્ય બને સપ્રદેશ સમાન ન હોય તો એ શક્ય નથી અથવા તો બંને પ્રદેશના ઉપગણ સોરી છેદગણ ઉપર વ્યાખ્યાયિત થાય જો આની જગ્યાએ આવું આપેલું હોય f a થી r અને g b થી r અને એમ કે f + g વિધેય બનાવો તો f + g એ છેદ b થી r ઉપર વ્યાખ્યાયિત થાય અથવા તો બંનેના પ્રદેશ સમાન હોવા જોઈએ તો x થી r આપણને મળે આ યાદ રાખવાની વસ્તુ છે f a થી r g b થી r હોય તો f + g એ છેદ b થી r ઉપર વ્યાખ્યાયિત થાય આપણી બુકમાં આ વસ્તુ નથી કેમ કે આપણી બુકમાં બધા જ સમાન પ્રદેશવાળા એક્ઝામ્પલ આપેલા છે પણ આ જેડબલી માટે ઉપયોગી છે કે આ બે વિધેયનો સરવાળો બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર એક વ્યાખ્યાયિત ક્યાં થશે તો કે f નો પ્રદેશ અને g ના પ્રદેશના છેદગણ ઉપર આ વ્યાખ્યાયિત થાય ક્લિયર હવે આપણને અહીંયા તો x આપેલા છે તો આપણે અહીંયા કોઈ જોવાની જરૂર નથી સમાન હોય તો પ્રોબ્લેમ નથી બે વિધેયના પ્રદેશ સમાન છે તો કોઈ પ્રોબ્લેમ નથી હવે આપણે આ કેસમાં તો કે f + g બંને સમાન છે એટલે કે x થી r વ્યાખ્યાયિત થાય અને f + g આ નવું વિધેય બની ગયું એની x આગળ મૂલ્ય એટલે થાય f of x plus g of x વિભાજનના નિયમ જેવું થાય પણ કહી શકાય નહીં કે વિભાજનનો નિયમ છે આ દાખલા તરીકે તમને આમાં બહુ ટપી નહીં પડે
પણ હવે વિધેય લઈશું ને ત્યારે ખબર પડશે. દાખલા તરીકે f r થી r f of x બરાબર 3x plus 1 g r થી r g of x બરાબર x ને આ બે માટે f plus g f minus g સેમ વસ્તુ માઇનસ માં સેમ વસ્તુ ગુણાકારમાં સરવાળા માટેનો જે નિયમ છે ત્યાં પ્લસ તો અહીંયા પ્લસ અહીં માઇનસ તો અહીં માઇનસ અહીં ગુણ્યા તો અહીં ગુણ્યા ભાગાકારમાં થોડું ડિફરન્ટ છે એટલે આપણે પહેલા ત્રણેય વસ્તુ જોઈ એટલે કે આ f r થી r f of x 3x plus 1 g of x x માં g r થી r બંનેના પ્રદેશ પહેલા અહીંયા નજર કરવાની બંનેના પ્રદેશ સરખા છે ઓકે તો કોઈ પ્રોબ્લેમ નથી નહીતર આ પ્રમાણે છેદગણ લેવો પડે હવે આ સમાન છે તો f plus g f minus g f into g શોધો તો f plus g f minus g અને f cross g into g શોધો તો જો f plus g r થી r મળે બેના પ્રદેશ સરખા છે એટલે આ રહી ગયો અને આ વિસ્તારનો એટલે કે સહપ્રદેશ વાળો r તો f plus gx બરાબર fx plus gx હવે fx નું મૂલ્ય મૂકી દેવાનું મગજ નથી બહુ વાપરવાનું gx નું મૂલ્ય x square આગળ લખો ઉતરતા ક્રમમાં લખતા x square plus 3x plus 1 આ થયું f plus gx એટલે નવું વિધેય મળ્યું આ એક હતું આ બીજું અને f of f plus gx એટલે આ નવું વિધેય x square plus 3x plus 1 નવી બહુપદી વ્યાખ્યાયિત થઈ આવી જ રીતે f minus gx એટલે કે fx minus gx fx minus gx તો fx નું મૂલ્ય કેટલું 3x plus 1 minus x square બસ હવે આ minus x square આગળ લાવવાની જરૂર નથી તો આ રહ્યું f minus gx અને f into gx ઓકે fx અહીં ગુણાકાર વચ્ચે ગુણાકાર gx fx ની કિંમત 3x plus 1 અને gx ની into x square હવે આ x square આ બંને જોડે ગુણાય એટલે 3x cube plus x square આ થયું f into gx બેનો ગુણાકાર એટલે આ બે વિધેયનો ઉપયોગ કરી સરવાળો બાદબાકી અને ગુણાકાર મેળવી શકાય હવે રહી વાત ભાગાકારની તો ભાગાકારમાં શું પ્રોબ્લેમ આવે છે એ જોઈ લઈએ તો f ભાગ્યા g ઓફ x વ્યાખ્યાયિત કરવું હોય તો આના માટે થાય f ઓફ x g ઓફ x જ્યાં g ઓફ x નોટ ઇક્વલ ટુ 0 છેદ 0 થતા હોય એવા x લઈ શકાય નહીં એટલે એને પ્રદેશમાંથી દૂર કરવા પડે અહીંયા r માં બધી જ વાસ્તવિક કિંમતો છે જેના કારણે gx ની કિંમત મળે પણ આ g ઓફ x નું મૂલ્ય 0 ક્યાં થશે તો કે x 0 લઈશો તો આ 0 બની જશે તો g of x જો 0 બની જાય તો ભાગાકારમાં 0 આવે અને અવ્યાખ્યાયિત બને તો હવે અહીંયા પ્રદેશ બદલાય તો પહેલા અહીંયા લખવું શું પડે અહીં g of x બરાબર 0 લેતા મતલબ શું થયું x square બરાબર 0 ઇમ્પ્લાઇઝ x બરાબર 0 એટલે કે x બરાબર 0 એટલે કે તેથી x બરાબર 0 આગળ f ભાગ્યા g વ્યાખ્યાયિત થાય નહીં એટલે કે વ્યાખ્યાયિત નથી તો f ભાગ્યા g નો પ્રદેશ લખવો ફરજિયાત તો આપણે અહીંયા લઈએ છીએ કે પ્રદેશ શું હોય તો કે બંને સમાન હોય તો આ પણ ભાગાકારમાં એ શક્ય નથી તો ભાગાકારમાં એનો પ્રદેશ બનાવવા 0 ને દૂર કરવા પડે કેમ કે 0 આગળ વિધેય જ નથી મળતું તો શું લેવા રાખવાનો તો એનો પ્રદેશ મૂળ ઘટકોમાંથી આને દૂર કરવો પડે એટલે r માઇનસ 0 આ આનો પ્રદેશ બન્યો અને ત્યાંથી આ હવે વ્યાખ્યાયિત થાય કેમ કે 0 લેવાનો જ નથી આપણે
હવે પ્રદેશમાં જીરો છે જ નહીં તો આ જી જીરો થવાનો ચાન્સ આવતો નથી અને હવે f ભાગ્યા gx બરાબર f ઓફ x ભાગ્યા g ઓફ x લખાય અને f ઓફ x ની કિંમત 3 ઓફ અને આની x આ જીરો થઈ જાય તો ચાલે નહીં એટલે એને પ્રદેશમાંથી દૂર કરવો પડે કે જે x ની કિંમતો માટે આ જીરો થતા હોય એને દૂર કરવા પડે જો બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ શોર્ટમાં ફટાફટ પતી જાય f ઓફ x બરાબર આપણે આનો આ જ લઈએ f r થી r g પણ r થી r f ઓફ x બરાબર x પ્લસ 1 અને g ઓફ x બરાબર x માઇનસ 1 હવે આ કેસમાં આપણે f ભાગ્યા g લેવું હોય તો આવું થાય f ઓફ x ભાગ્યા g ઓફ x તો હવે g ઓફ 0 ન હોય એવી કિંમત તો g 0 ક્યાં બનશે તો એના માટે x માઇનસ 1 બરાબર 0 મતલબ x બરાબર 1 આગળ 0 બને x બરાબર 1 આગળ 0 બને છે તો પ્રદેશમાંથી શું બાદ કરવાનું 1 બાદ કરવાના છે તો હવે f ભાગ્યા g r માઇનસ 1 જ્યાં 0 બને છે એને દૂર કરીએ અને ત્યાંથી r અને પછી લખાય f ઓફ g ઓફ x એટલે કે f x upon g x ઉપર x પ્લસ 1 નીચે x માઇનસ 1 હવે આપણે પ્રદેશમાં 1 લેતા જ નથી જો 1 હોય તો એ 1 માઇનસ 1 0 બને પણ 1 છે જ નહીં તો કામ પતી ગયું ક્લિયર ચલો હવે મોસ્ટ આઈએમપી ટોપિક વિધેયમાં એટલે કે નીચે આપેલા વાસ્તવિક વિધેયોના પ્રદેશ નક્કી કરો મતલબ કે આનો પ્રદેશ અને સહપ્રદેશ બંને આર અથવા આર ના ઉપગણ છે તો આમાંથી આના પ્રદેશ નક્કી કરો હવે આપણે દેવું કે સાહેબ તમે કહી દો છો કે પ્રદેશ આર થી આર હવે એમાંય નક્કી કરવાનો યસ હમણાં આપણે આગળ જે જોયું એમાં છેદ જીરો ન થતો હોય એવા ઘટકો આગળ જ વિધેય વ્યાખ્યાયિત થાય જે ઘટકો આગળ એટલે કે જે મૂલ્ય કિંમતો આગળ છેદ જીરો બની જાય તે જગ્યાએ વિધેય વ્યાખ્યાયિત થતું નથી તો હવે આના માટે શું કરવાનું કે વાસ્તવિક વિધેયના પ્રદેશ નક્કી કરો એટલે કે વિધેય વ્યાખ્યાયિત થવું જોઈએ તો હવે આ વિધેય માટે આપણે શું લેવાનું કે વિધેયનો છેદ x માઇનસ 2 બરાબર 0 તો x બરાબર શું થયું 2 આ જગ્યાએ વિધેય વ્યાખ્યાયિત થાય નહીં તો f નો પ્રદેશ શું થાય r માઇનસ 2 કામ પૂરું એટલે આપણે કરવાનું શું છેદ બરાબર 0 લઈ લેવાનું x ની કિંમત શોધવાની અને એને r માંથી બાદ કરી દેવાની આ થઈ ગયો એનો પ્રદેશ જો બીજો એક્ઝામ્પલ f ઓફ x બરાબર 3x માઇનસ 1 upon 2x પ્લસ 1 હવે આ કઈ જગ્યાએ 0 થશે તો વિધેય f નો છેદ શું છે 2x પ્લસ 1 બરાબર 0 લેતા તો 2x બરાબર માઇનસ 1 અને x બરાબર માઇનસ 1 બાય 2 આ જગ્યાએ આ 0 થાય એટલે આપણે x ની કિંમત શોધી દીધી તો f નો પ્રદેશ r માઇનસ માઇનસ 1 બાય 2 જે x ની કિંમત આવે એને આમાંથી બાદ કરવાની છે ત્રીજું લઈએ f ઓફ x બરાબર x માઇનસ 1 અપોન x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 તો અહીંયા f નો છેદ શું છે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 બરાબર 0 3x માઇનસ 2 સોરી x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 બરાબર 0 તો હવે આ તો દ્વિઘાત સમીકરણ થયું તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનો છે હવે તમે ધોરણ 10 માં દ્વિઘાત સમીકરણ શીખી ગયેલા છો
तो द्विघात समीकरण ना उकेल माटे शुं करवानुं तो के छेल्ला ना अवयव पाडवाना सरवाळो करीने आवुं जोईए तो 2 एका 2 आनी निशानी माइनस तो बन्ने ने माइनस आपी देवानुं एटले माइनस 2 गुणिया माइनस 1 एटले प्लस 2 थया अने आ 2 नो सरवाळो आ माइनस 3 थयो तो आना अवयव शुं थशे डायरेक्ट याद छे ने एक्स माइनस 2 एक्स माइनस 1 बराबर 0 तो हवे बरे बराबर 0 नहीं सु तो x बराबर 2 अथवा x बराबर 1 અહીં x ની 2 કિંમત મળી તો પ્રદેશ માટે f નો પ્રદેશ શું થયો r માઈનસ ઘણ માં 1 2 આ બંને મૂલ્ય આગળ વિધેય શૂન્ય બને છે એનો છેદ શૂન્ય બને છે તો આપણે બંને કિંમત ને દૂર કરવી પણ એવું જરૂરી નથી કે એક જ કિંમત આગળ શૂન્ય બને બે અથવા બે કરતા વધુ કિંમતો પણ આવી શકે ઓકે જો ત્રીજું એક્ઝામ ચોથું જોઈએ fx બરાબર 1 upon x ક્યુબ માઈનસ x 1 upon x ક્યુબ માઈનસ x તો f નો છેદ x ક્યુબ માઈનસ x બરાબર 0 આમાંથી x કોમન એટલે શું થયું x સ્ક્વેર માઈનસ 1 આના બે અવયવ પડે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એટલે કે x માઈનસ 1 x પ્લસ 1 બરાબર 0 હવે આ ત્રણેય બરાબર 0 નહીં લો તો કે x બરાબર 0 x માઈનસ 1 0 x પ્લસ 1 0 મતલબ કે x બરાબર 1 અને x બરાબર માઈનસ 1 ત્રણ જુદી જુદી કિંમતો માટે છેદ 0 બનશે x 0 1 અને માઈનસ 1 તો અહીંયા f નો પ્રદેશ શું થયું તો કે r માઈનસ 0 1 અને માઈનસ 1 અહીં ત્રણ ઘટકોને દૂર કરવાથી આપણો વિધેય વ્યાખ્યાયિત બનશે પ્રદેશ એટલે શું કે પ્રદેશની તમામ કિંમતો આગળ આપણને વિધેયનું મૂલ્ય મળવું જોઈએ હવે એકાદી કિંમત આગળ જો વિધેયનું મૂલ્ય ન મળતું હોય તો એને વિધેય જ નથી કહેવાતું વિધેયની વ્યાખ્યા શું હતી પ્રદેશના તમામ ઘટકો માટે સહપ્રદેશમાં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ મતલબ કે પ્રદેશના તમામ ઘટકો આગળ આપણને વિધેયનું મૂલ્ય મળવું જોઈએ હવે કોઈક એવો ઘટક જો અંદર ઘૂસી જતો હોય કે જ્યાં આપણું વિધેય વ્યાખ્યાયિત ન થાય તો એના કારણે આપણું વિધેય ડામાડોળ બની જાય છે તો એના માટે શું કરવું પડે કે એ જે મોટો ગણ આપેલો છે એમાંથી પેલો જે નથી વ્યાખ્યાયિત બનવા દેતો ને એને દૂર કરવો પડે તો આ બધા કેસમાં એવું કર્યું કે આ છેદ x બરાબર 2 લઈ લઈએ તો છેદ 0 તો 1 ના છેદમાં 0 બને તો કે આવું તો ચાલે નહીં તો મતલબ કે એને 2 ને બહાર કાઢલો તો કે r માઈનસ 2 કરી દીધો એટલે હવે વ્યાખ્યાયિત બની ગયું એવું અહીંયા 2x plus 1 બરાબર 0 લીધો 2x બરાબર માઇનસ 1 x બરાબર માઇનસ 1 બાય 2 એટલે કે x ની કિંમત માઇનસ 1 બાય 2 માટે વિધેય આપણું વ્યાખ્યાયિત થતું નથી એટલે હવે એને દૂર કરી દીધું હવે આ પ્રદેશમાં આવી જાય મતલબ કે x માઇનસ 1 બાય 2 બનવાનો નથી ક્લિયર હવે થોડું કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ આમાં છે માઇનસ x સ્ક્વેર પેલો 4 માઇનસ x લો ચલો વર્ગમૂળમાં 4 માઇનસ x સાહેબ આમાં તો છેદ જેવું કંઈ છે જ નહીં તો પણ પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ થાય બધી જ x ની કિંમતો માટે આનો જવાબ મળશે તમને મળશે ના કેમ તો કે આ વર્ગમૂળ કોનું નીકળે હવે શરત એવી આવી વર્ગમૂળ શોધવું છે તો વર્ગમૂળ કેવી કિંમતોનું મળે આપણને ધન કિંમતોનું મળે મતલબ કે આ જે છે એ ધન હોવું જોઈએ અથવા તો 0 હોવું જોઈએ 0 નું વર્ગમૂળ 0 ધન કિંમતોનું વર્ગમૂળ મળે ઋણ કિંમતોનું મળે ના માઇનસ 1 નું વર્ગમૂળ શક્ય છે નથી માઇનસ 2 નું ના વાસ્તવિક વર્ગમૂળ મળતા
नथी। मतलब के जारे वर्गमूळ वाळो प्रश्न आवे त्यारे अपनी शरत शु बनी जाए तो के 4 माइनस एक्स ग्रेटर देन और इक्वल टू 0। जो आ 0 हसे तो एनु वर्गमूळ मळशे अने धन हसे तो मळशे। मतलब शु थयो तो के 4 ग्रेटर देन और इक्वल टू एक्स એટલે કે x ની કિંમત 4 અથવા 4 કરતા નાની, એટલે કે આવી તમામ વાસ્તવિક કિંમતો જે 4 અથવા 4 કરતા નાની હોય એના માટે જ આ વર્ગમૂળ શક્ય બનવાનું છે। તો આપણો વિધેયનો પ્રદેશ છે 4 અથવા 4 કરતા નાની વાસ્તવિક કિંમતો મળવો જોઈએ। બીજું કે જો આપણે જો 5 લો તો શું થાય, 4 માઈનસ 5 માઈનસ 1 વર્ગમૂળ મળે નહીં, એટલે 5 આગળ વિધેય વ્યાખ્યાયિત નથી, 4 કરતા કોઈ પણ મોટી કિંમત માટે વ્યાખ્યાયિત નથી। હવે આનો મતલબ શું થયો, x less than 4 સંખ્યા રેખા ઉપર જોવો જોઈએ કે આને હું 4 લખું ના 0, 4 અથવા 4 થી નાની તમામ કિંમતો મતલબ કે વિધેયનો પ્રદેશ યાદ આવે છે કઈ, અને શું લખાય ઘણ સ્વરૂપે અંતરાલ, અંતરાલ આ બાજુ નેગેટિવ ઇન્ફિનિટી સુધી અને આ બાજુ 4 લેવાના એટલે સંવૃત અંતરાલ, અને ઇન્ફિનિટી હંમેશા વિવૃત વડે દર્શાવાય, ગમે તે બાજુ ઇન્ફિનિટી હોય પોઝિટિવ કે નેગેટિવ એને વિવૃત અંતરાલ થી જ દર્શાવાય, એટલે આ બાજુ આપણું માઇનસ ઇન્ફિનિટી સુધીની તમામ કિંમતો અહીં લઈ શકાશે અને મેક્સિમમ 4, એટલે કે આ થયું માઇનસ ઇન્ફિનિટી થી 4। કડી ખબર, બીજો એવો નવો એક એક્ઝામ્પલ લઈ લઈ, x માઇનસ 2 નું વર્ગમૂળ, તો અહીંયા શું થવું જોઈએ, x માઇનસ 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, વર્ગમૂળ માટેની શરત આ વર્ગમૂળની અંદરની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવી જોઈએ, એટલે x માઇનસ 2 ગ્રેટર ધેન 0 મતલબ x ગ્રેટર ધેન 2। હવે આને હંમેશા લેસ ધેન ના સ્વરૂપમાં લખાય એટલે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x, આવું થાય પછી સંખ્યા રેખા દોરવાની, તો કે આ 0 અને આ 2, 2 થી x આમ એટલે 2 થી આમ, તો પ્રદેશ શું થયો, સંખ્યા રેખા દોરો એટલે તરત લાઈટ થઈ જશે, 2 લેવાનો અને 2 થી મોટી કિંમતો તો મોટી કેટલી, તો ઇનફાઇનાઇટ સુધી, અને ઇનફાઇનાઇટ ને આવી રીતે દર્શાવાય। ઓકે, હવે તમારે 16 સુધીના ઉદાહરણ કરવાના છે, ચેપ્ટર 2 16 સુધીના ઉદાહરણ, બાકીનું થોડુંક આમ ચેપ્ટરના બધા જ કન્સેપ્ટ પૂરા થયા સંબંધ અને વિધેયના, પણ મારે જે થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ કરાવવાના છે, હવે વિસ્તાર ઓરિએન્ટેડ પ્રદેશ અને વિસ્તારના થોડા અઘરા દાખલાઓ કે જે JEE-માં કામ આવે છે અને બીજા બધા ચેપ્ટરમાં ઉપયોગી છે, હવે ટોપિક આપણા ચોપડીમાં નથી પણ એના સિવાયના એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, ઉદાહરણો બધા જ ગણવાના છે। ઓકે, સી યુ સૂન બેટા, બાય બાય।